નમસ્કાર દોસ્તો, મેં હું શાન ઓર આપ દેખ રહે હૈ SR ન્યૂઝ. હું યાસિન ખાન બલોચ ગાંધીનગર થી છું, પૂર્વ નિયામક APMC અને બલોચ સમાજ નો હું સંગઠન મંત્રી છું. આજે અમે સમગ્ર ગુજરાતના બલોચ મકરાણી ના યુવાનો બુઝુર્ગો બધાને આજે અમે મિટિંગમાં બોલાવ્યા છે. સૌ પ્રથમ અમે લોકો અમારા સમાજનું બંધારણ બનાવીશું. એ બંધારણ બનાવ્યા પછી જેના એના ઉદ્દેશો છે, એમાં તમામ ઉદ્દેશો, દાખલા તરીકે સામાજિક છે, આર્થિક છે, નૈતિક છે, એ બધા એની સાથે સાથે સમગ્ર સમાજની ઉત્થાન કેવી રીતે થઈ શકે એ બાબતે અમે આજે ચર્ચા વિચારણા કરી અને એ બંધારણ અમલમાં મૂકીશું. અને એ બંધારણ પ્રમાણે અમારી એક રાજ્ય કક્ષાની, જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની બધી સમિતિઓ બનશે. એ સમિતિઓ છેક રૂરલ એરિયામાં ગ્રાસ રૂટ લેવલ ઉપર પણ કામ કરતી થશે. એ બધાના અહેવાલો મેળવીશું. સાથે સાથે અમે લોકો સમગ્ર ગુજરાતના અમારા બલોચ કોમ્યુનિટી માટે એક બલોચ ભવન બનાવવાનું પણ વિચાર કર્યું છે. એ માટે અમે પ્રાથમિક ચર્ચા કરીને એ ભવન બને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. સાથે બલોચિસ્તાનની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને અમે અમારા બલોચ સમાજમાં આજે ભેગા થઈને ઠરાવ કરવાના છીએ અને અમે એમને સપોર્ટ જાહેર કરવાના છીએ. તમારું જે સમાજ છે, એજ્યુકેશન પર કઈ રીતે કામ કરશે અને વિદ્યાર્થીઓને કઈ રીતે તક મળશે? અમે આમ તો સમગ્ર ગુજરાતના બલોચોના જે યુવાન અને યુવતીઓ બાળકોથી માંડીને જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એ અમે જ્યાં જ્યાં મદદ કરી શકીએ છીએ ત્યાં કરીએ છીએ. પરંતુ અમે હવે એક ડેટાબેઝ તૈયાર કરીશું અને જ્યાં જ્યાં જે જે બલોચ છોકરા છોકરીઓ અત્યારે ભણી રહ્યા છે એમને ક્યાંક ફીની જરૂરિયાત પડે, સ્કોલરશિપની જરૂરિયાત પડે, હોસ્ટેલની જરૂરિયાત પડે, પુસ્તકોની જરૂરિયાત પડે, ક્યાં એડમિશન લેવું છે એ અંગેનું માર્ગદર્શન એ વગેરે અમે આખું એક માળખું ઊભું કરવાના છીએ. ડૉક્ટર આજી હયાત ખાન બલોચ, અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને પાલિતાણાના પૂર્વ નગરપતિ. અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની આજે જે મિટિંગ બોલાવવામાં આવી રહેલ છે તે મિટિંગની અંદર અખિલ ગુજરાત બલોચ સમાજને, અખિલ ગુજરાત બલોચ સમાજના બંધારણી અધિકારો રજૂ કરવાના છે. સંગઠન અંગે ચર્ચા વિચારણા કરીને સંગઠન અંગે હોદ્દેદારોની જાહેરાત કરવાની છે. અખિલ ગુજરાત બલોચ યુવા સમાજના સંગઠનની રચના કરવાની છે. અખિલ ગુજરાત બલોચ ભવનની પણ એક ચર્ચા કરવાની છે. અને સાથે સાથે ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર બલોચ મકરાણી સમાજને, બલોચોએ અને મકરાણીએ જે નામ રોશન કર્યું છે તેવા સરકારી પદાધિકારીઓ, રાષ્ટ્રીય ક્ષેત્રના દરેક આગેવાનો તેઓનું સમાજ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવી રહેલ છે. ગુજરાતની અંદર વર્તમાન અમે જે સર્વે કર્યું તેમાં 28 જિલ્લાની અંદર અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની વસવાટ છે. અને ત્યાં જઈને અમારી જે ટીમ છે એ તે જિલ્લે જિલ્લે સમગ્ર ગુજરાતની અંદર 4 ઝોનની અંદર આગેવાનોને મોકલવામાં આવશે અને જિલ્લે જઈને ત્યાં મિટિંગોનો દોર ચાલુ કરી અને સમાજને સાથે બેસાડી અને સંગઠન આગળ વધશે. સમાજને આગળ લાવવા માટે કયા કયા ક્ષેત્રમાં, એજ્યુકેશનમાં, હેલ્થમાં કઈ રીતે કામ કરશે આખું સમાજ? અખિલ ગુજરાત બોલો સમાજને જો ચર્ચા કરીએ ને તો લોકો જે કહેતા હોય, સમગ્ર મુસ્લિમ સમાજ કરતાં અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજની અંદર એજ્યુકેશનનો દોર ઘણો બધો મોટો છે. અખિલ ગુજરાત બલોચ સમાજની અંદર રાજકીય ક્ષેત્રની અંદર જો તમે નક્કી કરશો તો સમગ્ર મુસ્લિમ સમાજ કરતાં પણ જે બલોચ મકરાણી સમાજના દરેક ક્ષેત્રની અંદર, રાજકીય ક્ષેત્રથી લઈ દરેક ક્ષેત્રની અંદર બલોચ મકરાણી સમાજ તમને કો આગવું સ્થાન ધરાવે છે. એ તેને એનું કુને છે, પોતાની તાકાત છે. જો મારી વાત કરીએ તો હું સને 1990ની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર પાલિતાના જૈન ધર્મની પવિત્ર તીર્થભૂમિ છે.
ત્યાં હું 22 વર્ષની ઉંમરે નગરપાલિકાનો પ્રમુખ બન્યો અને સદંતર 25 વર્ષ સુધી નગરસેવક તરીકે મેં ફરજ બજાવી છે. પાલિતાણાની અંદર 2.5 લાખની વસ્તીની અંદર માત્ર ને માત્ર મારો એક જ પરિવાર છે. આજે બલોચોની છે ને કુનેહ છે કે આખું ગામ, દરેક સમાજનું હોય પણ ત્યાં 5 કે 25 ઘર બલોચન હોય ને તો એના સરપંચ બલોચ જ બનતો હોય. મારા વિસ્તારની અંદર જો વાત કરું તો ત્યાં 70 મત સિવાય 8000 મતદારોની અંદર માત્ર 70 મતદારો હોવા પણ ત્યાંથી હું 15 વર્ષ નગરસેવક તરીકે મેં પ્રજાની સેવા કરેલ છે. અને આપને કહેતા આનંદ થાય છે, સમગ્ર હિન્દુસ્તાનની અંદર કે ભાઈ બલોચો છે ને ગાય માટે, ગામ માટે, બેન માટે બલિદાનો આપ્યાના સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાયેલા છે. હું છેલ્લા 16 વર્ષથી ગૌશાળા ચલાવી રહ્યો છું, જે હિન્દુસ્તાનની અંદર ભારત સરકારે મને 4 એવોર્ડથી નવાજેલો છે, અસંખ્ય એવોર્ડથી નવાજવામાં આવેલ છે. આ બલોચોની કુને છે, બલોચોની તાગાત છે કે બલોચો પશુને પ્રેમ કરે છે, પ્રજાને પ્રેમ કરે છે, હરેક સમાજને પ્રેમ કરે અને બધાને સાથે લઈને ચાલે, એ અમારી કુને છે અને એ અમારી તાગાત છે. હા, કારણ કે તમે આવો મારી ગૌશાળા, આવો મારી ગૌશાળા છે ને તમને નવાઈ લાગશે. હું મારો ઘણો બધો સમય છે ને મારી ગૌશાળામાં ગાયોની સાથે કાઢું છું અને મોટો ઇતિહાસ છે કે જ્યારથી મેં ગૌશાળા બનાવી છે ત્યારથી ભાવનગર જિલ્લાની અંદર ગૌવંશ બંધ કરાવવાનો જો કોઈ મોટો અભિગમ શરૂ કર્યો હોય તો હયાત ખાન બોલો છે. એક આખરી સવાલ વાત એ છે કે ગૌશાળાની જ્યારે વાત આવે, મુસ્લિમ સમાજ પર ક્યાંક ને ક્યાંક ગાયોને લઈને આક્ષેપો કરવામાં આવે, સારું કામ કરી રહ્યા છો, લોકોને મુસ્લિમ સમાજ વતી શું મેસેજ આપશો? ઘણી વખત આ ચર્ચાનો વિષય બને છે, અસંખ્ય જગ્યાએ સનાતન ધર્મના સારા સારા ધર્મગુરુઓએ તેમાં વિશ્વવંદની પરમ પૂજ્ય વંદની મોરારી બાપુએ પણ મારું સન્માન કર્યું, કોમી એકતાનો એવોર્ડ આપીને બરોડાની અંદર એક પોર ગામ છે ત્યાં પરમ પૂજ્ય વંદની રમણ બાપુ કરીને જેનું આશ્રમ આવેલો છે, જ્યાં હજારો કેન્સરોની દવા થાય છે, ત્યાં પણ મારું સન્માન કરવામાં આવેલ. કે સન્માન એટલા માટે કરવામાં આવેલ કે મેં અમને આપને વાત કરી તે રીતે કે ભાઈ બલોચોનો આ પરંપરા જળવાયેલી છે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર હિન્દુસ્તાનની અંદર અને ભાવનગર જિલ્લાની અંદર જે કાંઈ બલોચો છે એ અમે બધા ગ્રાસદારો છીએ. ભાવનગર, ભાવનગરના નેક નામદાર મહારાજા સાહેબે તમામ બલોચોને ગરાસથી નવાજેલા છે, ગામ આપેલા છે, ગરાસ આપેલા છે. ઈ કોમમાંથી જે સમગ્ર દુનિયાની અંદર, વિશ્વની અંદર જે 6 કોમનું જે અસ્તિત્વ છે એમાં બલોચ કોમ છે ને એનો ઉમેરો થાય છે. બલોચ કોમ દુનિયાની 6 મુસ્લિમો જે શક્તિશાળી કોમ છે એ પૈકી એક આ બલોચ કોમ હિન્દુસ્તાનની અંદર અસ્તિત્વ ધરાવે છે અને ગુજરાતની અંદર પણ બધી રીતે અસ્તિત્વ ધરાવે છે. બલોચ સમાજમાં આમ તો ઘણા બધા સરકારી નોકરીઓ કરતા હોય છે, હવે લોકો સરકારી નોકરથી બહાર આવીને પ્રજાના નોકર બનવા ઈચ્છે છે, આગળ જઈને કોઈ ચુનાવની અંદર, ઇલેક્શનની અંદર ઉતરવા માંગે? નહીં 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 નહીં, કે સમગ્ર ગુજરાતની અંદર બલોચ સમકરાણી સમાજના જે કર્મચારી, જો મારી વાત કરું તો મારો આખો પરિવાર છે, મારું ફેમિલી છે, બધું ગવર્મેન્ટ સર્વન્ટ છે મારી સિવાય. પણ જ્યારે સમાજની સેવા કરવાનો જે માણસ મનસુબો જ્યારે ભગીરથ કાર્ય કરતો હોય ત્યારે કંઈ કોઈ રાજકીય દ્રષ્ટિએ નહીં, પોલિટિક્સને કોઈ સ્થાન નથી. સમાજ સેવા છે ને એક અલગ પ્રકારની વ્યવસ્થા છે, એટલે એની સાથે જોડવામાં આવે તે વસ્તુ હું માનતો નથી. જે નિવૃત્ત થયેલા ગુજરાત, અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના અમારા જે મુરબીઓ છે એ જે સમાજને એજ્યુકેશન દૈન દુનિયા તાલીમ એજ્યુકેશનથી માંડી દરેક ક્ષેત્રની અંદર આગળ વધારવા માટે એ ભગીરથ કાર્યો કરવાની માટેની આજે અમારું આ શરૂઆત છે, પ્રથમ મીટિંગ થઈ રહી છે. અગાઉ ઘણી બધી મીટિંગો થઈ છે પણ કોઈ એજન્ડા સાથેની મીટિંગ હોય તો આ પ્રથમ મીટિંગ છે અમારી અને આ એજન્ડા સાથેની મીટિંગની અંદર જે કાંઈ નિર્ણય થશે એ
અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના મોભીઓ અને સમગ્ર અહીંયા ઉપસ્થિત છે તમામ બલોચોને સર માથા ઉપર રહેશે. હાય નમસ્કાર, મેં હું અલી અસગર ઓર આપ દેખ રહે હૈ એસઆર ન્યૂઝ ગુજરાત. પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરો.